હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અરુણાસ કિચન. પ્રીમિક્સ ની સિરીઝમાં આજે આપણે બનાવશું મગની દાળના શીરાનું પ્રીમિક્સ. મગની દાળ નો શીરો એટલે લગભગ બધાને એમ કહીએ ને કે હું લેન્ધી પ્રોસેસ અને લગભગ બધાને બહુ જ કંટાળો આવે બનાવવાનો. યંગ જનરેશન તો નામ સાંભળીને દૂર ભાગી જાય, પણ આપણે આ પ્રોસીજરને આખી ઇઝી બનાવી દઈશું અને એનો પ્રીમિક્સ બનાવીને એમાંથી શીરો પણ બનાવવાનું આપણે શીખી લઈશું. તો આપણે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. 1 કપ મગની પીળી દાળ લીધી છે, 1 કપ સાકર લીધી છે પીસેલી, 2 કપ ઘી લીધું છે, 4 થી 5 બદામ અને પિસ્તા લીધા છે, 1 કપ મિલ્ક પાવડર લીધું છે અને એલચી લીધી છે. તો ચાલો બનાવી લઈએ આપણે મગની દાળના શીરાનું પ્રીમિક્સ. ફ્રેન્ડ્સ, આપણે એક પેન લઈ લીધું છે, ફ્લેમ ચાલુ કરીશું. આપણે ઘી લઈશું, અને આ જે મગની દાળ છે એ લઈ લઈશું. ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે. ફ્રેન્ડ્સ, આપણી આ દાળ શેકાઈ ગઈ છે. લગભગ 5 થી 6 મિનિટ મેં એને એકદમ સ્લો ફ્લેમ પર રોસ્ટ કરી લીધું છે. એક સરસ એવી અરોમા આવશે, એટલે આપણે એની સુગંધ પરથી જ આપણને ખબર પડી જશે કે શેકાવા આવી છે. તમને પણ જોઈને ખ્યાલ આવશે કે હવે આ શેકાવા આવ્યું છે. હવે આપણે એને ઠંડી કરી અને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે જે આ બદામ અને પિસ્તા લીધા છે એ પણ 1 અડધી મિનિટ માટે જેટલું રોસ્ટ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ આપણે રોસ્ટ કરીને લેશું એટલે એ ખરાબ નહીં થાય. બંધ કરીશું ફ્લેમને. આજે આપણે દાળ પીસવા માટે લીધી હતી એ ગ્રાઇન્ડ થઈ ગઈ છે, થોડુંક દાણાદાર જ રહેશે અને આપણે એવું જ રાખવાનું છે. હવે આપણે આમાં જ મિક્સ કરવા માટે એલચી દાણા લઈશું, સાકર લઈશું, મિલ્ક પાવડર એડ કરીશું. આમાં પાછું આપણે બધું ગ્રાઇન્ડ કરીને મિક્સ લઈશું, કરી લેશું એટલે બધું એક સરખું મિક્સ થઈ જશે. ફ્રેન્ડ્સ, આપણું આ પ્રીમિક્સ રેડી થઈ ગયું છે, બધું એક સરખું મિક્સ થઈ ગયું છે. આપણે હાથેથી મિક્સ કરવા જઈશું તો કદાચ એક સરખું નહીં થાય, એક સાઈડ પર દાળ રહી જશે કે એક સાઈડ પર મિલ્ક પાવડર રહી જશે. ગ્રાઇન્ડરમાં બધું એક સાથે મિક્સ કરવાથી આપણને ઇઝી રહેશે. તો આપણે એને બાઉલમાં કાઢી લઈશું. તો રેડી છે આપણું આ મગની દાળના શીરાનું પ્રીમિક્સ. આપણે આ પ્રીમિક્સમાંથી શીરો બનાવવાનું ચાલુ કરીશું. આ પ્રીમિક્સ બનાવતી વખતે તમને કદાચ ઘી થોડુંક વધારે લાગે છે, પણ એ ઘી જ પ્રિઝર્વેટિવનું કામ કરશે અને હવે આપણે શીરો બનાવશું. ફ્રેન્ડ્સ, તો ચાલો આપણે શીરો બનાવી લઈએ. શીરા માટેના ઇન્ગ્રેડિયન્ટ છે, આપણે જે બદામ અને પિસ્તા રોસ્ટ કર્યા હતા એના સ્લાઇસ કરી લીધા છે, ઘી છે અને 1 કપ જેટલું દૂધ છે અને આપણું પ્રીમિક્સ છે. તો ચાલો આપણે બનાવી લઈએ. આપણે એક પેન લઈ લીધું છે, ફ્લેમ ચાલુ કરીશું, ઘી લઈશું,
આપણે બીજી એક ફ્લેમ પર દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. પ્રીમિક્સ એડ કરીશું એમાં. કારણ એ જ કે આપણે જે દૂધ એડ કરવાના છે એ આપણે ગરમ દૂધ એડ કરીશું, અને જો આનું ટેમ્પરેચર એકદમ ઠંડુ હશે તો મિક્સ બરાબર નહીં થાય અને મજા નહીં આવે. અને જો આમાં આપણે દૂધ એડ કરીએ છીએ એના બદલે જો તમારે પાણી એડ કરવું હોય તો તમે પાણી પણ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ લગભગ 3-1 મિનિટ થઈ છે. હજી આપણે એક 1.5-1 મિનિટ જેવું સાંકળીશું અને પછી એમાં દૂધ એડ કરીશું. આમાં મેઝરમેન્ટમાં એ ખ્યાલ રાખવાનો છે 1 વાટકું પ્રીમિક્સ, 1 વાટકો દૂધ અને 1/2 વાટકી ઘી. મેં અહીંયા ડબલ ક્વોન્ટિટી લીધી છે, હમણાં લગભગ 5-1 મિનિટ પછી આપણું આ રેડી થઈ ગયું છે. આપણું દૂધ પણ આપણે ઉકાળી લીધું છે. હવે આપણે એમાં ધીમે ધીમે એડ કરીશું. ફ્રેન્ડ્સ, આ 4-1 મિનિટ થઈ ગઈ છે. આપણે એને કૂક કરી રહ્યા છે ને ઘી છૂટું પડી રહ્યું છે. આપણું થઈ ગયું છે. આપણે એને ફ્લેમ ઓફ કરીશું. મગની દાળના શીરાનું પ્રીમિક્સ અને એમાંથી તૈયાર કરેલું આપણો શીરો આપણે એને બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લેશું. મગના દાળની શીરાની એટલી સરસ અરોમા આવી રહી છે કે આપણને એમ થાય આપણે ક્યારે પ્લેટમાં લઈએ અને ખાવાનું ચાલુ કરી દઈએ. તો ખાલી પ્રીમિક્સ રેડી હોય તો તમે એમાંથી 5-10 મિનિટમાં જ શીરો બનાવી શકો છો. આ જ પ્રોસિજર જો તમે માઇક્રોવેવમાં કરો તો ખાલી 2 મિનિટ તમે રોસ્ટ કરશો અને પછી દૂધ નાખીને પાછું તમે 2-3 મિનિટ રાખી દેશો એટલે એ થઈ જશે. માઇક્રોવેવમાં આ જ પ્રોસિજર તમે બહુ સ્પીડમાં કરી શકશો. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ મગની દાળના શીરોને ચોક્કસ ટ્રાય કરજો. આ જે વિસરાતી વાનગી છે આપણા વડીલોને તો ચોક્કસ ગમશે. ફ્રેન્ડ્સ, તમે પણ આ શીરો ચોક્કસ બનાવજો અને તમારા રિવ્યુ મને ચોક્કસ જણાવજો.